નમસ્કાર, મારું નામ ડાભી પાર્થ છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં બીએડ સેમ ટુમાં અભ્યાસ કરું છું. અને આજે આપણા અભ્યાસક્રમ અંતર્ગત આવતા ટીએલએમમાં એમાં હું તમને મારું આજે ટીએલએમ રજૂ કરવા જઈ રહ્યો છું. મારું ટીએલએમ ધોરણ 10માં વિષય વિજ્ઞાન, તેમાંનો એક પાઠ આવશે સજીવોમાં વહન, તેમાંનો એક પેટા મુદ્દો માનવ હૃદય પર બનાવેલું છે. આ ટીએલએમ બનાવવા માટે તેમાં સાધન સામગ્રીમાં જોઈએ તો આપણે 5 વસ્તુઓની જરૂર પડશે. તેમાંની પહેલી છે કાર્ડબોર્ડ, બીજું છે આપણું માનવ હૃદયની આકૃતિની પ્રિન્ટ, ત્રીજી છે રબરની નળીઓ, ચોથી છે ફુગાવો, અને લાસ્ટમાં જે આપણે જોઈએ છે તે છે ટેપ. તો હવે આપણે જોઈએ કે આ ટીએલએમ કઈ રીતના બનાવવું અને કઈ રીતના તેનો ઉપયોગ થાય છે. તો હવે આપણે ટીએલએમ બનાવવાની રીત જોઈએ કે આપણે કઈ રીતના ટીએલએમ બનાવી શકીએ. સૌપ્રથમ તો આપણે જે કાર્ડબોર્ડ લીધું છે તે કાર્ડબોર્ડ લેવાનું, એના ઉપર આપણે આ હૃદયનો જે ચિત્ર આપણે પ્રિન્ટ આઉટ કરેલું છે તે ચોંટાડી દેવાનું, અને પરિકર અથવા ગમે તે સાધનની મદદથી તેમાં આપણે અહીંયા કાણા પાડીશું. બરાબર છે કે કાણા શું કરવાનું પાડો છો કે જે આપણે હૃદયમાં જે રુધિરાઓ અને શિરાઓ દ્વારા જે આપણે હૃદયનું લોહીનું પરિવર્તન થાય છે તે દશાઓ માટે આપણે નળીઓ મૂકશું, અને આ નળીઓ કર્ણક અને ક્ષેપકમાં કઈ રીતના લોહીનું અવરજવર કરે છે તે દશાઓ માટે આપણે તેના પાગ ઉપર મૂકશું. જેમ કે કર્ણક છે, ક્ષેપક છે, તે બધાને આપણે મૂકી દેશું અને એ રીતના આપણે નળીઓની ગોઠવણી કરશું. પછી તેમાં આપણે નળીઓના જે બંને છેડાઓ છે એ બંને છેડાઓમાં આપણે કલર ભરીશું, અને કલર ભરીને આપણે તેમાં ફુગા બાંધી દઈશું બંને છેડોમાં. અને જ્યાં અશુદ્ધ લોહી છે તેમાં આપણે બ્લુ કલર વાપરીશું, અને જે શુદ્ધ લોહી છે તેના માટે આપણે વાપરીશું લાલ કલર. અને આ આખા આખા છેડા બંધાઈ ગયા બાદ આપણે જે બીજા છેડા બંને જે વધે છે એ બંને છેડાઓમાં આપણે ફુગા બાંધી દઈશું અને થોડું પાણી ભરી દઈશું, અને ફુગાઓને આપણે સેલોટેપ અથવા ગમે તે મદદથી આપણે તેને સીલપેક કરી દઈશું કે જેમાંથી પાણી નીકળે નહીં. અને જે રીતના આપણે કરી પછી આ જે ફુગા છે તેને આપણે થોડાક હલાવી નાખશું કે જે આપણે કલર અંદર ભર્યો છે તે મિક્સ થઈ જાય. એ થઈ ગયા બાદ આપણે જે અશુદ્ધ લોહી છે તે દર્શાવવા માટે આપણે તે ગમે તે એક ફુગાને દર્શાવીશું, કે ફુગાને આપણે જે જાણે કે અશુદ્ધ લોહી છે આપણે દર્શાવવું હોય તો આપણે એ ફુગાને દબાવીશું કે જો અંદરનું પાણી હશે તે આખા આખું ફરી અને કઈ રીતના તે બહાર નીકળે છે તે આપણે બીજા ફુગામાં જઈ શકે. તે જ રીતના આપણે જે શુદ્ધ લોહી દર્શાવવું છે તે શુદ્ધ લોહી દર્શાવવા માટે બીજા ફુગાને દબાવીશું જેમાંથી આપણે લાલ કલર જે હતો તે નીકળશે, અને જે આખે આખો શુદ્ધ લોહીનો પાથ આખે આખો આપણે દર્શાવે છે કે કયા માર્ગે તે જાય છે. અને આ આખે આખું થઈ ગયા બાદ આખે આખું જે લોહીનું જે અશુદ્ધ લોહી જે જાય છે અને જે શુદ્ધ લોહી જાય છે તેનું આપણે માર્ગદર્શન જોઈ શકીએ છીએ.